નમસ્કાર દર્શક મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જેતપુરના ખાખામઢી હનુમાન મંદિર પાસેથી દીપડો પાંજરે પુરાયો. ઉપલેટા શહેરની સેવાભાવી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું. અમરેલી જિલ્લો વિકાસના પંથે વડિયા ગામને હવે નેશનલ હાઈવે સાથે જોડવામાં આવશે. અમરેલી જિલ્લાનું વડિયા ગામ હવે વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા વડિયા રેલવે સ્ટેશનને સી ગ્રેડમાંથી બી ગ્રેડ બનાવવામાં આવશે તથા વડિયા ગામને હવે નેશનલ હાઈવે સાથે પણ જોડવામાં આવશે. આગામી સમયમાં સામાન્ય પ્રજાને આ બંનેનો લાભ મળશે. ચોક્કસ કહેવું પડે કે વડિયા આગામી દિવસોમાં આપણા દેશના નહીં પણ વિશ્વના લોકપ્રિય નેતા એવા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 4 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની NDAની સરકાર દેશની અંદર કામ કરી રહી છે, ત્યારે અમરેલી સંસદીય વિસ્તારને છેલ્લા 70 વર્ષમાં જે પ્રશ્નનું નિરાકરણ નહોતું આવ્યું એનો છેલ્લા 4 વર્ષમાં અમરેલી જિલ્લાને બ્રોડગેજમાં પરિવર્તન કરવા માટેનું કામ નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે, ત્યારે અત્યારે ઢસા જેતલસર લાઇનનું બ્રોડગેજનું કામ ચાલે છે. એમાં ઢસા, કીજડિયા, લુણીધાર, જેતલસર એમાં આપણું વડિયા દેવળી રેલવે સ્ટેશન આવે છે. જે વડિયા દેવળી રેલવે સ્ટેશન સી ગ્રેડમાં. રિપોર્ટર પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ સંદર્ભે બાળકો દ્વારા બાળકો સંચાલિત બાળ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા ધાર્મિક પ્રવચન, ભજન, કીર્તન વગેરે કરવામાં આવ્યા હતા. આ આયોજનમાં ઉપલેટા તાલુકાના ભાયાવદર અને પાનેલી ગામના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા વિજેતા થયેલા બાળકોને પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની જે, મારું નામ વાઢેર અક્ષર છે અને હું જ્યારથી નાનો હતો ત્યારથી જ તે મારા માતા પિતા અને દાદા દાદી સાથે મંદિરે આવું છું. હું હવે બાળસભામાં પણ જાઉં છું, જેમાં 50 થી 60 જેટલા બાળકો ભાગ લે છે. આજે શ્રાવણ માસ નિમિત્તે એક વિશિષ્ટ બાળ પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો દ્વારા જ ધૂન કીર્તન અને કથા વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે તે એક વિશિષ્ટ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 105 જેટલા બાળકોએ ભાગ લીધેલો છે અને જે બાળકોનું ચિત્ર સારું હશે તેમને મંદિર તરફથી પુરસ્કાર આપવામાં આવશે અને પ્રોત્સાહિત કરવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. સામાન્ય રીતે નેતાઓ પોતાના મતવિસ્તારમાં 5 વર્ષે જતા હોય છે, જ્યારે બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમરે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કરી લોકોના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા, તેમજ દર 6 મહિને પોતાના વિસ્તારની મુલાકાત લેશે તેવું જણાવ્યું હતું. આ સમયે ગ્રામ્ય વિસ્તારના લોકો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ગોરધન દાફડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. જેતપુરના ખાખામઢી હનુમાન મંદિર પાસેથી વન વિભાગે આજે દીપડાને પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. છેલ્લા 12 દિવસથી જેતપુરના ગોંદરા વિસ્તારમાં દીપડો આટાફેરા કરતો હતો. આ ઉપરાંત દીપડાએ કબ્રસ્તાનમાં 2 વાછરડાનું મારણ કરેલ, જેની જાણકારી વન વિભાગને મળતા આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી. લગભગ 2-3 દિવસથી ખાખામઢી વિસ્તાર કબ્રસ્તાન પાસે દીપડો દેખા દેતો હતો, જેના મતલબ લોકોની ફરિયાદ મળતા ત્યાં પાંજરું ગોઠવી અને દીપડા રેસ્ક્યુ કરેલ, જેમાં
દીપડો આજે પકડાયેલ છે, જેને સાસણ વિસ્તારમાં મૂકવાની વ્યવસ્થા કરવામાં આવે છે. રિપોર્ટર સુરેશ બાલિયા, લોકફરિયાદ ન્યૂઝ, જેતપુર. ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલા વર્ધમાન નગરમાં રહેતા સોની પરિવાર બારગામ જતા બંધ મકાનના તાળા તોડી 5 લાખના 172 ગ્રામ સોનાના દાગીના તથા અમુક ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થતા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરેશ રસિકલાલ માંડલિયા, વર્ધમાન નગર શહેરી નંબર 2 કોલકી રોડ ઉપલેટા. હું અને મારા ધર્મપત્ની બહારગામ ગયેલ હોવાથી અમારું મકાન બંધ હતું. બંધ મકાન હતું અને રાત્રે તાળા તૂટેલ છે, ચોરી થયેલ છે. એમાં સોના ચાંદી અને રોકડ રકમ અંદાજિત 5 લાખ રૂપિયા જેવો માલ અમારો ગયેલ છે એ અમે જાણ કરીએ છીએ. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઠારિયા રોડથી રણુજા સુધી ડિમોલેશન હાથ ધરાયું. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઠારિયા મેઇન રોડથી રણુજા મંદિર સુધી ડિમોલેશન હાથ ધરાયું હતું, જેમાં રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ તકે લોકોએ આ કાર્યનો ભારે વિરોધ કર્યો હતો. રિપોર્ટર આરજી સરવૈયા, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. ઉપલેટા શહેરની સેવાભાવી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન થયું હતું. ઉપલેટા શહેરની ઘણા વર્ષોથી સેવાકીય કાર્યોમાં અગ્રેસર સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 81 જેટલા દર્દીઓને તપાસીને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ લાલજીભાઈ રાઠોડ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. માનવ સેવા ટ્રસ્ટ તરફથી જે સેવા આપવામાં આવે છે, દર મહિનાના 3જા રવિવારે આંખનો નિદાન કેમ્પ ગોઠવવામાં આવે છે અને ત્યાં એ સિવાય લાલજીભાઈ જે રાત રસોડું વિનામૂલ્યે ચાલુ કર્યું છે એમાં પણ મોટું લાલજીભાઈનો મોટો યોગદાન છે. આજની તારીખે ઓછામાં ઓછા 70 થી 80 માણસોને મફત ભોજનની વ્યવસ્થા કરી છે અને દર મહિને કેમ્પનું આયોજન કરી અને સેવા આપે છે. એ સિવાય દવાખાનામાં પણ લાલજીભાઈની જે સેવા છે એ ખરેખર બિરદાવવા જેવી છે. કોઈ પણ તરછોડાયો માણસ દવાખાને આવે તો એને માટે લાલજીભાઈ મોટું. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. અમરેલી જિલ્લાના બગસરામાં સતત વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ખેડૂતોમાં કપાસ, માંડવી, બાજરી વગેરે જેવા પાક નિષ્ફળ જવાની ચિંતામાં મુકાઈ ગયા છે. હવે સરકાર આ બાબતે કોઈ યોગ્ય સહાય કરે તેવી માંગ ખેડૂતોમાં ઉઠી છે. હું બગસરા તાલુકાનો ખેડૂત છું. મારું નામ રમણીકભાઈ જેઠાભાઈ રાખોલિયા છે. અમારા વિસ્તારમાં જે તે રોણમાં કે જે વરસાદ થયો એ વરસાદમાં લોકોએ વાવેતર કરેલા અને કોરામાં વાવેતર જે કરેલા એ વાવેતર ઓછા વરસાદને લીધે એ પાક નિષ્ફળ ગયેલ છે અને એ બિયારણ બહુ ગેમ. રિપોર્ટર અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, બગસરા. જસદણમાં આજે વહેલી સવારે એક એસટી બસે ટ્રિપલ સવારી બાઇકને અડફેટે લેતા પિતા પુત્રનું મૃત્યુ નિપજતા કોળી સમાજમાં ઊંડા શોકની લાગણી છવાઈ છે. પોલીસે એસટીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ.
પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલની અટકાયતના વિરોધમાં પાસનું એપિસેન્ટર ગણાતા ઉપલેટા તાલુકાના ભાયાવદરના સરદાર ચોક ખાતે રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાયાવદરના પીઆઈ ધાંધલ દ્વારા આ લોકોને બધું બંધ કરવા સમજાવાયા હતા, પરંતુ મચક ન આપતા પાસના જિલ્લા કન્વીનર નયન જીવાણી સહિત 5 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. ભાયાવદર શહેરની અંદર ભાયાવદર પાટીદાર સમાજના હજાર માણસો, મહિલા તથા પુરુષો જે હાર્દિક પટેલની આજે ખોટી રીતે અટકાયત કરવામાં આવી તે બાબત ભાયાવદરના સરદાર પટેલ ચોકની અંદર રામધૂન બોલાવતા હતા ત્યારે ભાયાવદરના પીએસઆઈ શ્રી ધાંધલ સાહેબ મારી ધરપકડ કરેલી અને સાથે ભાયાવદરના ગ્રામજનોને ખબર પડતા ભાયાવદરના ગ્રામજનો આશરે હજારક માણસો ભાયાવદર પોલીસ સ્ટેશન ઉપર ત્યાં બાજુમાં મારુતિ હનુમાન દાદાનું મંદિર છે ત્યાં રોડ માથે બેસી અને ધૂન બોલાવવાનું ચાલુ કરેલું. ત્યાર પછી સાહેબની સમજાવટ બાબત કે વાતાવરણ ન બગડે તે બાબત એક આવેદનપત્ર આપી અને જે કાર્યક્રમ અમે પૂરો કરેલ છે આ આવેદનપત્રની અંદર અલ્પેશ કથિરિયા ઉપર જે રાજદ્રોહનો ગુનો લગાવ્યો છે એ તાત્કાલિક અલ્પેશ કથિરિયાને છોડવામાં આવે, સાથે 25 તારીખના હાર્દિકના આમરણ ઉપવાસમાં મંજૂરી આપવામાં આવે તે સાથે બધાએ એક સૂત્ર થઈ અને આવેદનપત્ર આપેલ. રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા. કનેસરા ગામે આગામી 27 તારીખે મુખ્યમંત્રી આવવાના હોય આ સંદર્ભે ગ્રામજનો દ્વારા કનેસરામાં આવેલા નવા રામદેવ પીરના મંદિરમાં મુખ્યમંત્રીના કાર્યક્રમના આયોજન માટે સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. આજરોજ બાબરા ખાતે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સાહેબને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક પ્રકટ કર્યો હતો. રિપોર્ટર ગોરધન દાફડા સાથે સંદીપ રાદડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલ છે આરજેટી લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.